सरकार द्वारा ખેડૂતોને પગભર અને આગળ વધે તે માટે દરેક પ્રકારની યોજનાઓ બહાર પડાતી હોય છે, પરંતુ કેટલીક યોજનાઓ માત્ર કાગળ પર હોવાઉ તેવું લાગી રહ્યું છે। ખેડૂતો નથી મળતો પૂરતો યોજનાનો લાભ। આવી જ એક યોજના એ સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। આ યોજના તો સરકારે બહાર પાડી, પરંતુ અમરેલી જિલ્લામાં ખેડૂતોને નથી મળ્યો આ યોજનાનો પૂરો લાભ। શું છે અમરેલી જિલ્લાના ખેડૂતોની યોજનાને લઈને વ્યથા, જોઈએ આ અહેવાલમાં। खेडूतो पाकनी नुकसान ओछू थाय तेमज बनेला पाकनो संग्रह करी शके ते माटे सरकार खेडूतोने संग्रह स्ट्रक्चरनो लाभ आपे छे। आ योजना अंतर्गत खेडूतो पोताना खेतरमां ज पाकनो संग्रह करवा माटे गोडाउन बनावी शके छे, परंतु बक्सराना सुडावड गामना खेडूतोने आ योजना अंतर्गत गोडाउनो बनावी दीधा, परंतु हजु सुधी नथी मळ्यो योजनानो लाभ। योजनानो लाभ लेवा माटे ज मैं आ गोडाउन बनाव्यो छे, पण योजनानो लाभ मने हजी आव्यो नथी। एक महीनो थई गयो मैं ऑनलाइन एना डॉक्यूमेंटो अने अरजी आपेली, मेसेज भी आवी गया के भाई तमारा पेमेंट अरजी ओके थई गई, आगळ जती रही छे, पण हजी कोई पैसो खातामां आव्यो नथी। ખેડૂતોને પોતાના ખેતરમાં પોતાના ખર્ચે ગોડાઉન તો બનાવી દીધું, પણ લાંબા સમય બાદ પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા ગોડાઉનની સબસિડીના 30,000 રૂપિયા જમા થયા નથી। ખેડૂતોને એક બાજુ પાકમાં માર અને બીજી બાજુ ગોડાઉનમાં રોકાયેલા પૈસાની સબસિડી ન મળતા હાલત કફોડી બની છે। સરકારે લાભાર્થીઓને જે સબસિડીના નાણાં આપવા જોઈએ એ નાણાં ચૂકવા નથી, એટલે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, અથવા તો અનેક ખેડૂતોના કામ ગોડાઉનના અધવચ્ચે અટકી પડ્યા છે। કારણ કે સદ્ધર જે ખેડૂતો છે પોતાના નાણાં રોકી રાખે, એવા ખેડૂતો પણ છે કે જેમને ગોડાઉનની જરૂરિયાત છે પણ પોતાના નાણાં નથી, તો એમણે બહારથી પણ દેવું કરીને ગોડાઉનનું કામ પૂર્ણ કર્યું છે। સરકારે આ દિશામાં ઝડપથી જે યોજના અમલમાં મૂકી છે એ નાણાં તત્વરે મળે। જિલ્લામાં 98 જેટલા ખેડૂત ખાતેદારો શ્રીઓએ દરખાસ્ત કરેલી છે, જેનું ઓનલાઈન પેમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી દેવામાં આવેલ છે, અને આ ચૂકવણું જે છે એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી દ્વારા એને દરખાસ્ત પણ કરી દેવામાં આવેલ છે, જેથી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી દ્વારા આ તમામ ખેડૂતોને પોતાના બેંક એકાઉન્ટ જે આપેલો હશે એમાં એનું ચૂકવણું કરવામાં આવશે। આવા એક બે નહીં પણ ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં 7,252 ખેડૂતોએ ગોડાઉન બનાવવા માટે મંજૂરી માંગી છે, જેમાં 354 કામો શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે આ યોજનાનું ચૂકવણું ગુજરાત રાજ્યે એજન્સીઓને દરખાસ્ત કરવામાં આવી છે। એજન્સી ટૂંક સમયમાં જ ખેડૂતોના એકાઉન્ટમાં નાણાંની રકમ જમા કરાવી દેશે તેવો અધિકારીઓ દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને સરકાર ક્યારે પૈસા ચૂકવશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ।